સુરતમાં કોરોનાની બીજી લહેરના કારણે સર્જાયેલા અઘોષિત લોકડાઉનના કારણે ઘણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, ત્યારે ગરીબ લોકો માટે સરકારે સસ્તા અનાજની દુકાનથી મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે, ત્યારે એપીએલ કાર્ડ ધારકોને પણ અનાજ મળી રહે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સરકારે કોરોનાના પ્રથમ વખતના લોકડાઉન દરમિયાન ગરીબો અને રેશન કાર્ડ ધારકોને મફતમાં અનાજનું વિતરણ કર્યું હતું, જ્યારે ત્યારબાદ કોરોનાની બીજી લહેરમાં પણ અનાજ વિતરણ મફતમાં થઈ રહ્યું છે, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગ કે જેમની પાસે એપીએલ કાર્ડ છે તેમને કોઈ જ લાભ મળતો નથી। સંતોષ પાટીલે જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનમાંથી જે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ સમાવિષ્ટ કાર્ડ ધારકો તેમજ બીપીએલ કાર્ડ ધારકોને અનાજ અપાય છે, તેમજ જે ફરિયાદ છે તે મુજબ એપીએલ વન કાર્ડ ધારકોને અનાજ નથી અપાતું, ત્યારે અમારી રજૂઆત છે કે એપીએલ કાર્ડ ધારકોને પણ અનાજ આપવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા સસ્તા અનાજ દુકાનમાંથી અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સરકારથી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ તેમજ બીપીએલ કાર્ડ ધારકોને અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ અમારી પાસે લોક ફરિયાદના આધારે એપીએલ વન કાર્ડ ધારકોને આ અનાજ આપવામાં આવતું નથી અને એપીએલ વન કાર્ડ ધારકો સાથે અન્યાય થવામાં આવી રહ્યો છે, તો અમારી સરકારશ્રીને એક જ વિનંતી છે અને કલેક્ટરશ્રીને એક રજૂઆત અમે કરવા આવ્યા છે કે સરકારશ્રીને અમારા તરફથી આપ રજૂઆત કરો કે હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આજના આ કોરોના મહામારીના અંદર લોકો બેરોજગાર થઈ ગયા છે, ત્યારે મધ્યમવર્ગીય માણસ અને ગરીબ માણસ આ બેરોજગારથી પીડાઈ રહ્યો છે, ત્યારે એવા મધ્યમવર્ગીય અને ગરીબ લોકો માટે એપીએલ વન કાર્ડ ધારકોને પણ અનાજ મળે તેવી તજવીજ કરવામાં આવે અને સરકારથી એક મધ્યમવર્ગીય અને ગરીબ લોકોનું ધ્યાન રાખી એપીએલ વનને અનાજ આપવામાં આવે તેવી કાર્યવાહી કરે તેવી માંગ સાથે મેં આજે આવ્યા છીએ।